શહેરમાં વરસાદ યથાવત છે અને ભારે વરસાદ અને પવનના કારણે વૃક્ષ પણ ધરાશયી થઈ ગયા છે। એસજી હાઈવે પર રાજપથ ક્લબની સામે વૃક્ષ ધરાશયી થયું। સર્વિસ રોડ પર ઝાડ પડતા એક બાજુનો રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે। અમદાવાદમાં ગઈકાલ મોડી રાતથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે। આજે વહેલી સવારથી પણ વરસાદનું જોર યથાવત છે, ત્યારે અનેક રસ્તાઓ પર વૃક્ષ ધરાશયી થયા છે। રસ્તાઓ પર વૃક્ષ ધરાશયી થતા જ રસ્તાઓ બંધ થઈ ગયા। ખાસ સર્વિસ રોડ પર ઝાડ પડતા એક બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો। તો અમદાવાદ શહેરમાં વરસાદ યથાવત છે। ગઈકાલ મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદ અને પવનના કારણે વૃક્ષ પણ ધરાશયી થવાની ઘટના અમદાવાદમાં પ્રકાશમાં આવી છે। અંધારા વરસાદના કારણે સવારે પવન પણ ફૂંકાયો અને તેના જ કારણે અનેક જગ્યાએ લોકોને પણ મુશ્કેલી પડી, તો ઝાડ ધરાશયી થવાના પણ બનાવ બન્યા। અમદાવાદનો એસજી હાઈવે પરનો સર્વિસ રોડ છે કે ત્યાં એક ઝાડ પણ ધરાશયી થયું છે, કારણ કે સવારે જે સ્પીડમાં વરસાદ પડતો હતો, પવન પણ ફૂંકાતો હતો, કે તેને જ લઈને ઘણી બધી જગ્યાએ વાહનોને નીકળવામાં અગવડતા પણ પડી। તો બીજી બાજુ અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમદાવાદના એસજી હાઈવે પર જે સર્વિસ રોડ પર આ ઝાડ પડવાની ઘટના છે તે પણ સામે આવી છે। ઝાડ પડવાના કારણે એક બાજુનો રસ્તો છે તે પણ બંધ થઈ ચૂક્યો છે, તો વાહનોને પણ નીકળવામાં છે તે ક્યાંક અગવડતાઓ છે તે પડી રહી છે। ભારે વરસાદ છે તે રાતભર પડ્યો, વહેલી સવારે પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો, હજુ પણ અમદાવાદમાં વરસાદ છે તે અનેક વિસ્તારમાં ચાલુ છે। ત્યારે અત્યારે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે વરસાદ પડવાના કારણે ઝાડ ધરાશયની ઘટના પણ બની છે। કેમેરા પર્સન સિદ્ધાર્થ આચાર્યની સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ અમદાવાદ।